મગન જીતેન્દ્રમ, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ખાસ ગણિતના અલગ અલગ ચેપ્ટર છે, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ, જેની અંદર ખાસ આપણે આજે અપૂર્ણાંક, મિત્રો ખાસ અપૂર્ણાંક જે પ્રકરણ છે, ખાસ એના લગતી બેઝિક અપૂર્ણાંકના પ્રકાર, કે એટલે શું, કેટલા પ્રકાર પડે છે, શુદ્ધ અશુદ્ધ મિશ્ર, આ દરેક બાબતની બેઝિક કોન્સેપ્ટ. મિત્રો, કોઈ પણ ઇમારત ચણવામાં આવે જો એનો પાયો મજબૂત હોય તો ગમે એવી મોટી ઇમારત હોય તે ડગે નહીં. એવી રીતે ગણિતનો ખાસ કરીને પાયો, કોઈ પણ વસ્તુ જો શોર્ટ ટ્રિક દ્વારા શીખવામાં આવે પણ એની સાથે એની જે બેઝ હોય, જે પાયો હોય, જે સમજણ છે એ ખાસ કરીને બાકી હોવી જોઈએ. આના પછીના વિડીયોમાં આપણે અપૂર્ણાંકમાં જ ચડતો ઉતરતા ક્રમની એક શોર્ટ ટ્રિક દ્વારા આપણે સમજીશું, પણ આજે આપણે ખાસ અપૂર્ણાંકની અંદર બેઝિક સમજ છે, અપૂર્ણાંક એટલે શું એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ કરીને નોટ અને પેન સાથે રાખો અને વિડીયોને શેર કરી દો, જેથી કરીને આપણા મિત્રો, આપણા જ ભાઈઓ તૈયારી કરી રહ્યા હોય તો એના સુધી વિડીયો પહોંચી શકે. એટલે શેર કરી દેજો મિત્રો, નોટ અને પેન સાથે રાખો. મિત્રો, કોઈ પણ સંખ્યા છે, 5, 9, 11, 15, આ દરેક સંખ્યા આપણે જોઈએ છે, આ દરેક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. અપૂર્ણ એટલે શું? દાખલા તરીકે મિત્રો, 5 ના છેદમાં 9, 9 ના છેદમાં 11, 11 ના છેદમાં 7, 15 ના છેદમાં 9, આ દરેક સંખ્યા તમે જોવો છો તો એક ફોર્મેટ છે, અંશ અને છેદમાં. ઉપર હોય મિત્રો એને અંશ કહેવાય, શું કહેવાય? અંશ કહેવાય. નીચેની સંખ્યાને છેદ કહેવાય. તો આવા ફોર્મેટમાં, આવા સ્વરૂપમાં જ્યારે સંખ્યા હોય અંશ અને છેદમાં, ત્યારે આ સંખ્યાને અપૂર્ણાંક કહેવામાં આવે છે. ઓકે, અપૂર્ણાંકની આટલી બેઝિક આપણે સમજી લીધી. હવે અપૂર્ણાંકના પ્રકાર જોઈએ તો ખાસ કરીને અપૂર્ણાંક છે ને કેટલા પ્રકાર છે, તો એક મિત્રો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, અને મિત્રો એક મિશ્ર. ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપજો, શુદ્ધ અપૂર્ણાંક કોને કેવો, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર. મિત્રો, જે અપૂર્ણાંક, ખાસ એની વ્યાખ્યા સમજીએ, જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, આવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ, 5 ના છેદમાં 9, 7 ના છેદમાં 3, 7 ના છેદમાં 11, 8 ના છેદમાં 15, 10 ના છેદમાં 17. તો મિત્રો અહીંયા તમે જોવો છો અંશ, આને અંશ કહેવાય. અંશ તમે જોઈ શકો છો કે છેદ કરતા નાનો છે, અંશ નાનો છે, 11 કરતા 7 નાના છે, 15 કરતા 8 નાના છે. આવા અપૂર્ણાંકની જે જોડી છે, આવા અપૂર્ણાંક છે એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઓકે, સમજી લેજો. ત્યાર પછી અશુદ્ધની વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ હંમેશા મોટો હોય. મિત્રો, અંશ મોટો હોય અને છેદ છે એ નાનો હોય. ઉદાહરણ આપણે સમજીએ, 5 ના છેદમાં 3, 9 ના છેદમાં 7, 11 ના છેદમાં 9, આવા અપૂર્ણાંક છે મિત્રો. અંશ મોટો છે, છેદ નાનો છે. અહીં તમે જોઈ શકો છો, 3 કરતા 5 મોટા છે, 7 કરતા 9 મોટા છે, 9 કરતા 11 મોટા છે. આવી અપૂર્ણાંકની જે જોડી છે મિત્રો, આવી અપૂર્ણાંક બને છે એને અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો હોય, છેદ નાનો હોય. ઓકે, હવે મિત્રો અહીંયા આપણે એક મિશ્ર અપૂર્ણાંક, એટલે આ રીતે 5 પૂર્ણાંક 2 સષ્ટાંક છે. તો આવું જ્યારે અપૂર્ણાંકનું ફોર્મેટ આવે, આ રીતે અપૂર્ણાંક લખાય. ઓકે, એક આ 5 કેવો છે, પૂર્ણ છે. 2 ના છેદમાં 6 એ અપૂર્ણ છે, એટલે વંચાય કેવું, 5 પૂર્ણાંક 2 સષ્ટાંક. તો આવા અપૂર્ણાંકને મિશ્ર કહેવાય. પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા વડે જે સંખ્યા બને છે, બંને સંખ્યા ભેગી થઈને જે અપૂર્ણાંક બને છે એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. 7 પૂર્ણાંક 3, 9 માંસ 2 પૂર્ણાંક 1 સષ્ટાંક, આવી અલગ અલગ અપૂર્ણાંક હોય છે. તો એક પૂર્ણ છે, બાકી અપૂર્ણ છે. ઓકે, તો હવે આના આધારે કેવા દાખલા. મિત્રો, આપણે પગલું 41 માં આપેલું હતું કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવો, મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવો. તો આવા દાખલા મિત્રો ખાસ પૂછાય, બરાબર? એટલે બેઝિક સમજ જો આપણી પાકી હશે તો આગળ જતા આ જ વસ્તુ આપણને ઉપયોગી બને છે. અહીંયા મિત્રો જોઈએ છે, જો અશુદ્ધ આપે, અશુદ્ધ અપૂર્ણાંક, એમાંથી તમારે મિશ્રમાં ફેરવવાના, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો.
સાથે સાથે અહીંયા સમજી ગયા, જો મિશ્ર અપૂર્ણાંક આપે, મિશ્ર અપૂર્ણાંક તમને હોય એમાંથી તમારે અશુદ્ધમાં ફેરવવા હોય તો શું કરવું? બંને વસ્તુ આપણે સાથે સમજતા જઈએ છીએ. અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવાનો હોય, નવ ના છેદમાં મિત્રો પાંચ છે, આવા અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે, ઓકે, તો એના મિશ્રમાં ફેરવવા માટે આપણે ભાગાકાર કરવાનો હોય છે મિત્રો, ભાગાકાર કરવાનો છે. અને મિત્રો ખાસ જોઈએ, એ નવ ભાંગ્યા આપણે પાંચ કરીએ, નવ અહીંયા મૂકવાના છે, પાંચ વડે ભાગવાના છે, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ તો વધી જાય, પાંચ એકા પાંચ એટલે કેટલા વધ્યા, પાંચ એકા પાંચ છેદ અંશ કેટલી શેષ વધી, ચાર શેષ વધે મિત્રો, કેટલી વધે છે, ચાર. તો આવું જયારે આપે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના હોય તો મિત્રો આનું એક સૂત્ર યાદ રાખજો, ભાગફળ શેષ ઉપર આવે અને ભાજક નીચે આવે, ભાગફળ શેષ અને ભાજક. મિત્રો આ એક મિશ્ર અપૂર્ણાંક ફેરવવા માટેનું સૂત્ર, કે તો સૂત્ર ફોર્મેટ, કે તો ફોર્મેટ આ પાકું કરી લેજો, ભાગફળ શેષ ભાજક. અહીંયા ભાગફળ કેટલા મળે છે, એક, તો ભાગફળ મિત્રો અહીંયા આવશે, શેષ હોય ઉપર લખવાની, ભાજક છે એ ક્યાં લખવાના, નીચે. તો એક પૂર્ણાંક ચાર પંચમાંશ આનો જવાબ આવે છે મિત્રો. હજુ આપણે કરીએ, 107 ભાગ્યા 20, ઓકે, 107 ના છેદમાં 20 છે, આને આપણે કેવા ફેરવાનો છે મિત્રો, મિશ્રમાં ફેરવાનો છે. તો 107 ને 20 વડે, 20 પંચા 100, સાત શેષ વધે છે, તો ભાગફળ કોણ છે મિત્રો, પાંચ, તો પાંચ મિત્રો અહીંયા આવશે, શેષ અહીંયા લખવાની અને ભાજક છે મિત્રો નીચે જશે, તો આ એનો જવાબ બને છે બરાબર. થોડીક વધારે પ્રયત્ન કરવો હોય તો હજુ પણ આપણે ઉદાહરણ કરીએ કે 26 ભાગ્યા 7, ઓકે, તો 26 ને આપણે 7 વડે ભાગવાના, 26 પૂર્ણાંક 7 સપ્તમાંશ છે એને આપણે મિશ્રમાં ફેરવાના છે, તો 7 પંચા 7 ચોક 28, 7 તેરી 21, 7 તેરી 21 એટલે શેષ કેટલી વધી, 5, ભાગફળ 3, શેષ 5, ભાજક 7. તો આ એનું મિશ્ર અપૂર્ણાંકમાં મિત્રો આ દાખલાનું મિશ્ર અપૂર્ણાંક આ રીતે બને છે. આવા જ દાખલા મિત્રો આપણે હોમવર્કમાં આપેલા છે, પગલું 41માં. અહીંયા પણ તમને થોડાક દાખલા મિત્રો હોમવર્કમાં આપી દઉં, ખાસ તમારે કોમેન્ટ આપવાની રહેશે મિત્રો ખાસ, બરાબર. મિત્રો આ દરેક દાખલા છે, ત્રણ એ તમને આપું છું, એનો તમારે મને કોમેન્ટ આપવાની છે. શા માટે, તો તમને આવડી ગયું. જો મિત્રો આ ટોપિક આ કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો લાઈક બટન દબાવી દો, અમને ખ્યાલ આવે તમને આ સમજાઈ ગયું છે. હવે મિત્રો મિશ્ર અપૂર્ણાંક આપે અને અશુદ્ધમાં ફેરવવાના હોય, ઓકે, આ દાખલા તરીકે 5 ના છેદમાં 3 સપ્તમાંશ છે, તો આને આપણે અશુદ્ધમાં ફેરવવાના હોય મિત્રો તો આપણે ગુણાકારની ક્રિયા કરવાની. અહીંયા મિત્રો ખાસ સમજવાનું છે, અશુદ્ધમાંથી મિશ્રમાં ભાગાકાર હતા અને મિશ્રમાંથી જો અશુદ્ધમાં ફેરવવા હોય તો ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર? 7 5, આ જે સંખ્યા છે એ સરવાળો થશે, છેદના છેદ એમને રહેશે, 7 5 35, 35 વત્તા 3 છેદમાં 7, 35 વત્તા 3 એટલે 38 ના છેદમાં 7, આનો આપણો જવાબ બને છે મિત્રો. આ બધી લાંબી પ્રોસેસ, ધીમે ધીમે જો પ્રેક્ટિસ કરશું તો આ વસ્તુ આવડી જશે. અને મિત્રો હા, ખાસ નોંધ લેજો કે આવા દાખલા અપૂર્ણાંકના સરવાળામાં પૂછાય છે મિત્રો. આ રીતે જો 5 ના છેદમાં 3 સપ્તમાંશ વત્તા 2 ના છેદમાં 5 સપ્તમાંશ આવો દાખલો મિત્રો હોય ત્યારે આ જે અપૂર્ણાંકના સરવાળા છે ત્યારે મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધમાં ફેરવવાના છે, પછી આનો દાખલોનો જવાબ લઈ આવવાનો હોય ત્યારે આપણે ખાસ ઉપયોગી છે. એટલે ખાસ આપણે સમજીએ કે જેટલું સરળ છે એ આપણને આગળ જતા ઉપયોગી બનવાનું છે. એટલે ખાસ ગંભીરતાથી ખ્યાલ આપજો, ધ્યાન આપવાનું છે. 8 પૂર્ણાંક 3 પંચમાંશ છે એને આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવાના છે, તો તરત ગુણાકાર, 8 5 5 અને 8 5 40 વત્તા 3 છેદમાં 5 એટલે 43 ના છેદમાં 5 આપણો જવાબ બને છે મિત્રો. કોઈ પણ સંખ્યા હોય, 7 × 12 12 7 84 84 વત્તા 5 એટલે 84 ને 5 89 ના છેદમાં 7 આ રીતે જવાબ. તમે ધીમે ધીમે મિત્રો પ્રેક્ટિસ કરશો તો આનું પણ તમને આવી ક્રિયા કરવાની જરૂર નથી, આનો ગુણાકાર આની સાથે કરો, 12 અથવા 7 × 12 12 7 84 વત્તા 5 89. થોડાક હોમવર્કમાં દાખલા આપી દઉં, મિત્રો આ 3 દાખલા છે, 1 2 3 8 પૂર્ણાંક 3 સપ્તમાંશ, 2 પૂર્ણાંક 7
દશાંશ અને 18.69 છે એનું તમારે મને ખાસ મિત્રો મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવીને આપવાના રહેશે. મિત્રો હવે પછી ખાસ કેવા દાખલા અશુદ્ધ અપૂર્ણાંક આપ્યા હોય અથવા શુદ્ધ આપે બરાબર અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય અને તમને શુદ્ધ બનાવવાનું કે તો છેદમાં કેટલી સંખ્યા ઉમેરો તો એ અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધમાંથી શુદ્ધ બને છે. ઓકે આ અને મિશ્ર અપૂર્ણાંકના પણ કંઈક દાખલા બને તો ખાસ મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપજો. મિત્રો દાખલો જોઈએ 7/5 ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપજો. 7/5 છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. પેલા તો આ કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ. ના છેદમાં કઈ લઘુત્તમ મિત્રો લઘુત્તમ એટલે નાનામાં નાની સંખ્યા ઉમેરવામાં આવે કે અપૂર્ણાંક શુદ્ધ બને. હવે આને આપણે શુદ્ધ બનાવવું છે. શુદ્ધ અપૂર્ણાંક હોય મિત્રો અહીંયા મિત્રો બોર્ડ ઉપર શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હોય ખાસ યાદ રાખજો અંશ નાનો હોય અને છેદ કેવો હોય મોટો હોય. તો આ રીતે અંશ નાનો છેદ મોટો છે તો આપણે છેદને મોટો કરવો છે. 5 છે એની જગ્યાએ 1, 2, 3, 4 કઈ નાનામાં નાની સંખ્યા આપણે ઉમેરીશું તો અપૂર્ણાંક કેવો બની જાય શુદ્ધ બની જાય. મિત્રો આવા દાખલા એકદમ ઇઝી હોય છે પણ થોડું પૂછી નાખે અટપટું તો આપણને મુશ્કેલી મુકાઈ જાય. 7 ઓપ્શનમાં 1 આપ્યો 1 એડ કરીએ તો 7/6 જવાબ કેટલો આવ્યો 6 તો આ તો અશુદ્ધ જ છે એટલે ઓપ્શન એ આપણો ગણાશે નહીં. મિત્રો 7/6 છ છે તો અશુદ્ધ છે આપણે શુદ્ધ કરવાના છે. 7/5 + 2 એડ કરીએ તો 7/6 તો 7 ઉડી ગયા તો 1 તો આ પણ નહીં આવે. 7/6 મિત્રો 5 + 3 એડ કરીએ તો બરાબર શું મળે 7/8 તો અંશ મિત્રો અહીંયા જોયો છો કે અંશ કેવો થઈ ગયો નાનો થઈ ગયો. ઓકે તો અપૂર્ણાંક કેવો મળ્યો શુદ્ધ. હજુ મિત્રો 4 છેલ્લો દાખલો આપણે છેલ્લું જોઈ કરીએ. 7/6 કેટલા થઈ ગયા 9 આ પણ કેવો બન્યો અશુદ્ધ અપૂર્ણાંક માંથી શુદ્ધ બની ગયા. પણ મિત્રો શબ્દ શું પૂછ્યો છે રકમમાં લઘુત્તમ સંખ્યા તો મિત્રો આ 3 એડ કરીએ છીએ અને 5 એડ કરીએ છીએ આ 4 એડ કરીએ છીએ તો આપણો જે અપૂર્ણાંક છે શુદ્ધ બને છે 3 અને 4. પણ સૌથી નાની સંખ્યા કઈ છે લઘુત્તમ કીધી છે મિત્રો લઘુત્તમ કીધી હોય તો 3 એટલે આપણો જવાબ મિત્રો કયો બને છે 3 ઓપ્શન સી આપણો સાચો બને છે કે 3 એડ કરવાથી. થોડોક વધુ પ્રયત્ન કરીએ અહીંયા ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપો. 7 છે મિત્રો ઓકે 12/7 આપેલા છે. હવે આ અપૂર્ણાંકને આપણે શુદ્ધ બનાવવાનો કેવો બનાવવાનો છે અશુદ્ધમાંથી શુદ્ધ તો ઓપ્શન એ બરાબર આપણને આપે કે ભાઈ 5 બી બરાબર 6 સી બરાબર 7 ડી બરાબર 8. મિત્રો કઈ લઘુત્તમ સંખ્યા આપણે એડ કરશું ઓકે કે કઈ લઘુત્તમ સંખ્યા આપણે એડ કરીએ તો અપૂર્ણાંક આપણો કેવો બને શુદ્ધ બની જાય. આપણે શુદ્ધ બનાવવો છે આપેલો અપૂર્ણાંક અશુદ્ધ છે ઓકે શુદ્ધ બનાવવા માટે તો 12 છે એમાં 7 ની અંદર 5 નાખીએ તો 7/5 તો 12 થયા 12/12 તો 1 આવી ગયો તો ઓપ્શન એ આપણો ગણાશે નહીં. હવે મિત્રો 12/7 + 6 કરીએ તો 12/13 થઈ ગયા મિત્રો 13 આવી ગયો જવાબ. ઓકે શુદ્ધ અપૂર્ણાંક બની ગયો તો આપણો જવાબ કેવો મળે બી બને છે. મિત્રો આવા દાખલા હોય ત્યારે હાથેથી આંગળીથી ગણી લેવાના હોય. મિત્રો અહીંયા 7/5 નો સરવાળો કરો તો 12 થાય તો 1 થઈ ગયો જવાબ. 7/6 = 13 તો ઉપર 12 નીચે 13 ઓકે શુદ્ધ બની ગયો તો આપણે જવાબ જ આવી ક્રિયા કરવા કરતા ફટાફટ ઓપ્શન માંથી ગાણિતિક ક્રિયા કરી શકીએ છીએ. એક દાખલો આપું છું હોમવર્કમાં 9/5 છે ઓકે અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો 9/5 છે તો એમાં કઈ નાની સંખ્યા ઉમેરવાથી અપૂર્ણાંક અશુદ્ધમાંથી કેવો બને અશુદ્ધ અપૂર્ણાંક છે એમાંથી આપણે શુદ્ધ બનાવવો છે. તો 9/5 છે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક બનાવવો હોય તો કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવામાં આવે તમારી રીતે મને કરીને કહેજો ઓકે. ત્યાર પછી મિત્રો એક આ રીતે પણ બીજા મિત્રો આ રીતે પણ એક દાખલો નીકળી શકે. પહેલા તો કન્ડિશન સમજીએ 3/1 ચોરસ બોક્સ આપેલું છે છેદમાં 4 છે બરાબર છે 4.3/4. મિત્રો પહેલા તો એક સમજીએ આ જે સંખ્યા છે આ સંખ્યા બરાબર આ સંખ્યા આ બંને સંખ્યા ઇક્વલ છે એટલે સરખી છે. તો આ રીતે મિશ્ર અપૂર્ણાંક હોય 4/3/4 છે તો આનું અશુદ્ધ અપૂર્ણાંક શું આવશે ચોકે ચોકે 16/3/4 એટલે 19/4. આપણે મિત્રો જવાબ કેટલો લાવવાનો છે 19/4 તો અહીંયા મિત્રો આ રીતે 3 + આ કૌંસ આપેલા છે નીચે છેદમાં કેટલા આપેલા 4 આપણે આ જે સાદુરૂપ આપ્યા આ જે સંખ્યાનું અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરીએ તો કેટલો આવવું જોઈએ 19/4 તો અહીંયા મિત્રો 4 છે તો અહીંયા 3 સાથે ગુણાકાર કરીએ તો 3 × 4
ચાર ગુણ્યા મિત્રો ત્રણ કરે ચાર તેથી બાર વત્તા ખાલી આ ચોરસ બોક્સ છે અને છેદ ની અંદર કેટલા છે ચાર મિત્રો આ બંને નો સરવાળો ઓગણીસ થવો જોઈએ બાર આપેલા છે એક સંખ્યા આપણને કહી દીધું છે મિત્રો ઓગણીસ તો ઓગણીસ માંથી બાર બાદ કરી નાખીએ તો સાત મિત્રો આ ખાનામાં કઈ સંખ્યા હશે સાત જોઈ શકો છો ચોરસ ના અંક માં કયો અંક હશે તો સાત બાર વત્તા સાત છેદમાં ચાર એટલે ઓગણીસ ના છેદમાં સાત ચાર ઓગણીસ ના છેદમાં ચાર આવી ગયા અહીંયા પણ આવી ગયા મિત્રો આવો દાખલો ખાસ પૂછાય કયો અંક છુપાયેલો છે મૂંઝાવું નહીં આજે સામે જે બરાબર આપેલા છે એ બરાબર આપણે મેળવી લેવાના ત્યાર પછી મિત્રો એક બીજો દાખલો ખાસ પગલામાં તમને આપેલો છે ઓકે અહીંયા આપણે કરીએ છેદમાં છ બરાબર પંદર પૂર્ણાંક બે સસ્તાંશ ઓકે હવે મિત્રો તમને એક જ ઉદાહરણ સેમ એક જ પેટર્ન છે કઈ છે ને મિત્રો આ જે અપૂર્ણાંક આપેલું છે મિશ્રણ એને અશુદ્ધમાં ફેરો પંદર છ પંદર ગુણ્યા છ અથવા છ ગુણ્યા પંદર કરીએ તો નેવું નેવું વત્તા બે એટલે કેટલા થાય મિત્રો બાણું બાણું ના છેદમાં છ તો આ જે અપૂર્ણાંક છે મિત્રો એનો જવાબ કેટલો લેવાનો છે બાણું ના છેદમાં છ તો આ કોનો ગુણાકાર બે અને છ લસા લીધા તો છ અહીંયા ગુણી જશે બાર ગુણ્યા છ થશે બાર છ બોતેર તો મિત્રો ડાયરેક્ટ આપણે બોતેર લખી શકીએ બોતેર વત્તા અહીંયા મિત્રો ચોરસ બોક્સ છે કયો અંક છે આપણને ખબર છે ને ચોરસ બોક્સ ના સ્થાને કયો અંક છે ખબર ને છેદમાં કેટલા આવી ગયા છ આપણને ખબર પડી કે આ સંખ્યા અને આ સંખ્યા બોતેર અને આ ચોરસ બોક્સ નો સરવાળો કેટલો થાય છે બાણું થાય છે બાણું ના છેદમાં છ એટલે બાણું લઈ આવવા માટે આપણે બાણું માંથી બોતેર બાદ કરી નાખીએ તો વીસ મિત્રો તો આ ચોરસ બોક્સ માં કેટલી સંખ્યા હશે વીસ હશે મિત્રો કેમ કે આ ઇક્વલ કહી દીધી આ બંને ગાણિતિક ક્રિયા મિત્રો ખાસ સાંકેતિક હોય છે આ બંને સંખ્યા સરખી છે એ કીધું છે માટે બોતેર અને ચોરસના બોક્સમાં વીસ હશે એટલે બાણું થશે તો અહીં જવાબ આપણો મળી ગયો બાણુંના છેદમાં છ બરાબર બાણું છેદમાં છ તો ચોરસ જે બોક્સ છે એ બરાબર કેટલો અંક હશે વીસ તો આવા દાખલા પણ મિત્રો પૂછાઈ શકે ઓકે એ સિવાય મિત્રો છેલ્લે આપણે એક દાખલો જોઈ લે કે ખાસ આ રીતે પણ દાખલો નીકળે તો આપણને આવડવો જોઈએ મિત્રો ત્રીજો દાખલો અહીંયા સમજીએ બે સંખ્યાનો ગુણાકાર દસ ના છેદમાં એકવીસ છે એક સંખ્યા પાંચ ના છેદમાં સાત છે તો બીજી સંખ્યા શોધો ઓકે મિત્રો આને એક દાખલો કરીએ એની પહેલા આપણે થોડું કઈ બેઝિક સમજીએ બે સંખ્યાનો ગુણાકાર મિત્રો આ રીતે પૂછે બે સંખ્યાનો ગુણાકાર પાંત્રીસ તમને મળે છે એક સંખ્યા એમાંથી તમને એમ કે એક સંખ્યા બરાબર પાંચ તો બીજી કઈ બીજી સંખ્યા શોધો આવું કઈક સામાન્ય આપણે સમજીએ તો કોઈ સંખ્યા આપણને ખબર નથી કઈ સંખ્યા છે આપણને ખબર નથી મિત્રો કોઈ એક સંખ્યા એક્સ છે અને વાય સમજીએ એના બરાબર પાંત્રીસ આપ્યા હોય એક સંખ્યા બરાબર તમને કોઈ એક સંખ્યા તમને પાંચ આપેલી છે તો એ પાંચ કરીએ વાય ખબર નથી એટલે પાંત્રીસ છે તો અહીંયા આપણે શું કરતા હતા કે આ પાંચ ગુણાકારમાં છે માં જાય તો ભાગાકાર થાય તો વાય બરાબર પાંત્રીસ ભાગ્યા પાંચ પાંચ સત્તા પાંત્રીસ મિત્રો એ સાત જવાબ આવે છે આ જ વસ્તુ મિત્રો આ દાખલામાં અપૂર્ણાંકમાં પણ આ જ રીતે થાય છે મિત્રો અહીંયા બે સંખ્યાનો ગુણાકાર આપણને એક સંખ્યા એક સમજીએ એક સંખ્યા વાય સમજીએ બરાબર દસ ના છેદમાં એકવીસ આપેલી છે જો એક સંખ્યા મિત્રો આપણને ખબર પડી કે પાંચ ના છેદમાં સાત છે વાય ખબર છે નહીં તો એ દસ ના છેદમાં એકવીસ તો વાય આપણે શોધવાની છે તો વાય ને કરતા બનાવીએ મિત્રો વાય બરાબર અહીંયા રહેશે મિત્રો પણ અહીંયા આપણે એ સમજવાનું છે કે આ પાંચ ના છેદમાં પાંચ અને વાય નો ગુણાકાર ગુણાકારમાં તો અહીંયા મિત્રો દસ ના છેદમાં એકવીસ ની આ બરાબર ની આ બાજુ જશે બરાબર ની આ બાજુ જાય બરાબર તો ગુણાકાર હોય તો ભાગાકારમાં જશે પાંચ નીચે આવી ગયા આ સાત કેવા છે મિત્રો પાંચ ઉપર છે સાત નીચે છે તો આ ભાગાકારમાં ગણાય છેદમાં છે એટલે તો સાત ઉપર જશે ક્યાં જશે ઉપર હવે મિત્રો આટલી વસ્તુ જો તમે સમજી ગયા તો આપણો દાખલો ત્યાં જ પૂરો થઈ ગયો પાંચ દુ દસ સાત તેરી એકવીસ બે અને ત્રણ આપણો જવાબ મળે છે અને મિત્રો જો આનો તાળો મેળવવો હોય તો આ રીતે એક સંખ્યા કેટલી છે પાંચ ના છેદમાં સાત એનો ગુણાકાર કોની આરે કરવાનો બીજા બે તેરી બે છેદમાં ત્રણ આવી તો આ બંનેનો ગુણાકાર કરો એક સંખ્યાને બરાબર પાંચ દુ દસ સાત તેરી એકવીસ તો બંનેનો ગુણાકાર દસ ના છેદમાં એકવીસ મળી ગયો જોઈ શકો છો મિત્રો દસ ના છેદમાં એકવીસ આપણો જવાબ મળે છે તો આપણે સાચા છીએ તો આવો તાળો મેળવતા તમને આવડવો જોઈએ આવી લોજિકલી વસ્તુ જો શીખતા જઈએ ને તો આપણે ક્યાંય અટકીએ નહીં મિત્રો આવો એક દાખલો તમને આપી દઉં બે સંખ્યાનો ગુણાકાર
અહીંયા મિત્રો લખું છું 30 ના છેદમાં મિત્રો 21, ઓકે 30 ના છેદમાં 21 છે. જો એક સંખ્યા બરાબર 6 હોય અને બીજી સંખ્યા બરાબર મિત્રો 7 હોય તો ખાસ તમારે એક સંખ્યા બરાબર 6 સપ્તમાંશ હોય તો બીજી સંખ્યા તમારે ગોતવાની થાય છે. તો મિત્રો બે સંખ્યાનો ગુણાકાર 30 ના છેદમાં 21 હોય, એક સંખ્યા 6 સપ્તમાંશ હોય તો બીજી સંખ્યા શોધો. તો આ દાખલો તમારે મિત્રો મને કરી કોમેન્ટમાં આપવાનું છે. મિત્રો આ દાખલાની રીત તમને આવડી ગઈ હોય, દાખલા સમજાઈ ગયા હોય, મને લાઈક આપી દો. લાઈક આપવાથી અમને પણ ખબર પડે કે તમને આવડી ગયું છે. મિત્રો આજની વાત પૂરી કરશું અહીંયા. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં અપૂર્ણાંક ચેપ્ટર છે એના ખાસ કરીને સમછેદી અને વિષમછેદી એવા પણ પ્રકાર પડે છે, એના કંઈક ચડતો ઉતરતો ક્રમના દાખલા ખાસ પૂછાય જ છે, તો એ આપણે ખાસ હવે સમજવા નેક્સ્ટ વિડીયોમાં જાશું. અહીંયા રાખીએ આજનો વિડીયો, વિડીયોને શેર કરી દેજો. એટલી વાત કરી, પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.